નથી, પરંતુ તમારી વજનની ક્ષમતાની વસ્તુઓ તો તમે ઉપાડો છો. બાળ દોસ્તો, આપણે ભાગ 3 આજે જોઈશું. એની પહેલા ચર્ચા કરીએ ભાગ 2 માં આપણે જે છેલ્લે કર્યું હતું તેની. તો આપણે રાજુ, રાણી અને અસલમને ભાગ 2 માં ભણ્યા હતા. આપણે જોયું હતું કે રાજુ, રાણી અને અસલમ કેવી રીતે ચીચવાની મજા લીધી, બરાબર. સૌપ્રથમ તો રાજુ એકલો હતો, એટલે ચીચવાની મજા લઈ શકતો ન હતો. પછી રાણી આવી, તો રાણી આવી તો પણ તે રાજુ ચીચવાની મજા લઈ શકતો ન હતો, કારણ કે રાણી કરતા રાજુ કેવો હતો, હલકો હતો. પરંતુ ત્યારબાદ અસલમ તેની મદદ કરવા માટે આવે છે, તો હવે અસલમ આવે છે તો પણ શું થાય છે કે રાજુ હલકો થઈ જાય છે. રાણી અને અસલમ ભારે થઈ જતા હતા, બંને બાજુ ચૂંચવાની વજન બરાબર રહેતું ન હતું. તો હવે રાજુએ શું યુક્તિ વિચારી હતી કે એક બાજુ તે અને તેનો દફતર અને બીજી બાજુ રાણી અને અસલમ, તો હવે ચીચવાની અંદર બંને બાજુ સરખું વજન થઈ ગયું, એટલે તેઓ ચીચવાની મજા લઈ શકતા. પણ દોસ્તો, અહીં આપણે શીખ્યું હતું કે જે વસ્તુ ભારે હશે તે બાજુ ચીચવો નમશે, અને જે વસ્તુ હલકી હશે તે બાજુ ઉપરની બાજુ ચીચવો રહેશે, એ આપણે શીખ્યા હતા, બરાબર. તો આજે આપણે તેને લગતા કેટલાક ઉદાહરણ જોઈએ. તો અહીં ઉદાહરણ જોવો, આપેલી કોઈ વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ ચીચવો નીચે જશે એ આપણે દોરવાનું છે. જે વસ્તુ ભારે હશે દર્શાવીશું, આ બાજુ આપણે દર્શાવીશું અને બોટલ આ
વસ્તુ ભારે હોય બરાબર આપણે શું જોવાનું છે અહીં વજન જોવાનું છે મોટું અને નાનુંમાં પણ ફરક છે અને ભારે અને હલકુંમાં પણ ફરક છે એટલે વસ્તુઓ જ્યારે જુઓ તો ત્યારે તમારે ધ્યાન રાખવું કે મોટું દેખાતું હોય ભારે હોય તો હંમેશા જરૂરી નથી જેમ કે અહીં એક મોટું ખોખું હોય અને ધાતુની અથવા સ્ટીલની ડોલ હોય તો કોનું વજન વધારે થાય ડોલનું કારણ કે એ ધાતુ છે અને ખોખું એ સૂચક કાગળનું છે તો એનું વજન વધારે નહીં ભલે દેખાય મોટું છે પરંતુ એનું વજન વધારે નહીં તો અહીં જોઈને આપણે ખ્યાલ આવી જાય કે ડોલ મોટી છે કારણ કે બંને પ્લાસ્ટિકના છે તો ડોલ મોટી દેખાય છે તેનું વજન કેવું હશે વધારે હશે તો વધારે વજન ક્યાં મૂકવાશે ચીંચવાની નીચે તરફ જે ચીજો નમેલો છે ત્યાં આપણે ડોલને ગોઠવીશું ખ્યાલ આવે બાળકો શું અને જગ આવશે આ બાજુ જે બાજુ ચીજો નમેલો હોય એ બાજુ કઈ વસ્તુ આવશે ભારે કઈ વસ્તુ ભારે ત્યારબાદ બાળકો હલકી વસ્તુઓને રંગ આપણે અત્યારે ભારે વસ્તુઓને ચીંચવા પર ગોઠવી હવે શું કરીશું હલકી વસ્તુઓને રંગવાનું છે એમાં કલર કરવાનું છે તમારી પાઠ્યપુસ્તકની અંદર બરાબર તો હવે ટેનિસ દડો અને ફૂટબોલ બંને માંથી હલકું કોણ તો ટેનિસ દડો ત્યારે ફૂટબોલ મોટો છે અને એનું વજન પણ વધારે હોય છે અહીં દફતર કે કંપાસ તો બંને માંથી હલકી વસ્તુ કઈ તો કંપાસ કારણ કે દફતરની અંદર કંપાસ પણ હોય બુક્સ હોય નોટબુક હોય પાઠ્યપુસ્તકો એ ઘણી બધી વસ્તુ હોય એનું વજન વધી જાય ત્યારે કંપાસ બોક્સની અંદર પેન પેન્સિલ રબર સંચોળેલી નાની નાની વસ્તુઓ હોય એટલે કે આનું વજન ઓછું હવે આપણે તેને રંગીશું તો દડાને હોવાની લાલ રંગ કરવો છે તમે તમારા મનપસંદ રંગ પણ કરી શકો છો જુઓ ચલો મારી સાથે તમે પણ મારી પાઠ્યપુસ્તકમાં દડાને રંગો તો અહીં આપણે દડાને રંગો આપણે શું સૂચના આપવામાં આવી છે હલકી વસ્તુને રંગો એટલે કે દડામાંથી જે વસ્તુ હલકી હોય તેને આપણે રંગવાનું છે ત્યારબાદ આપણે કંપાસ બોક્સને રંગીશું તો કંપાસ બોક્સને અહીં હું રંગું છું તમે સરસ રીતે રંગજો ને અહીં આપણે પ્રોજેક્ટ ઉપર કરીએ છીએ તો થોડું આછું આછું રહી જાય છે પરંતુ તમારે સારી રીતે કંપાસ અને દડાને રંગવાનું છે બાળકો તો જો અહીં આપણે ગણિતની અંદર પણ ડ્રોઈંગ કરી રહ્યા છીએ એટલે કે રંગ કરી રહ્યા છીએ રંગ કયા વિષયમાં કહો છો તમે ડ્રોઈંગમાં પરંતુ આજે આપણે ગણિતની અંદર પણ રંગ કરી રહ્યા છીએ મજા આવે ને તો આજે આપણે ભારે અને હલકી વસ્તુઓને ચીંચવા પર ક્યાં ગોઠવવી તેના વિશે શીખ્યા બાળકો તો આપણે આજે રંગો પણ કર્યા તો હવે પછી આપણે આગળ મળીશું ત્યાં સુધી થેન્ક યુ